હવે આ તો 0 થી 30 માં હતો પણ હવે તમને શું કીધું કે 0 થી 50 મિનિટ માં શું થાય તમારે શોધવાનું છે ચલો આ પહેલાનો જવાબ તમારી જોડે હતો બરાબર હવે બીજો જવાબ આપણે શું 0 થી 50 મિનિટ માં બરાબર ખાલી જગ્યા હવે જુઓ અહીંથી વ્યક્તિ અહીંયા આગળ જાય છે તો કેટલો સમય લે છે આગળ ભણી ગયા આપણે 30 મિનિટમાં શું કાપે છે 2.5 કિલોમીટર કાપી નાખે છે તો આપણે તો 50 મિનિટમાં જોઈએ એટલે અહીં તમે કહો છો અહીં પ્રથમ 30 મિનિટમાં વ્યક્તિ ક્યાં પહોંચે છે માર્કેટ પહોંચે છે માર્કેટ પહોંચે માટે એ અંતર તમારું કેટલું થયું માટે વ્યક્તિ 2.5 કિલોમીટર અંતર સુરેખ પથ પર કાપે છે સુરેખ પથ પર કાપે છે હવે બાકીની 20 મિનિટમાં અંતર એ આપણે શોધવું છે બરાબર તો કેવી રીતે શોધાય તો ઝડપ તો આપણને ખબર છે બરાબર પણ જ્યારે પાછો પડે 20 બાકીની 20 મિનિટ ની અંદર જ્યારે પાછો પડતો હશે બાકીની 20 મિનિટ માં બરાબર માં જ્યારે વ્યક્તિ માર્કેટ થી ઘર તરફ આવે છે ત્યારે તેની ઝડપ કેટલી આપેલી છે આપણને બોલ 7.5 કિલોમીટર પર અવર છે ક્લિયર તેથી 20 મિનિટમાં અંતર બરાબર દાખલા તરીકે દાખલા તરીકે એને એચ કહી દો એસ થી એમ અને એમ થી હવે તમે એચ તરફ આવો છો બરાબર અંતર તો અંતર બરાબર શું લખાય ઝડપ ગુણ્યા સમય તો ઝડપ તો આપણી જોડે કેટલી છે 7.5 મેં તમે સૂત્ર લખ્યું તો લખી શકો છો ઝડપ ગુણ્યા સમય ક્લિયર ચલો આ ઝડપ અહીંયા અગર આપેલી છે તમને 7.5 ઇન્ટુ સમય સમય આપણને કેટલો કીધો 20 મિનિટ એટલે 20 ભાગ્યા 60 કરાશે એટલે અવર અવર નીકળી જાય ચલો અહીંયા કથી એક મિનિટ કયો હોય 3 થયા એટલે હવે આના ભાગ્યા 3 કરો એટલે અહીંયા કથી તમારા જોડે જવાબ આવશે 2.5 કિલોમીટર જો 7.5 ભાગ્યા 3 એટલે 2.5 આવી ગયો તો તમારો જવાબ આવ્યો 2.5 કિલોમીટર ક્લિયર તો 20 મિનિટમાં પાછળ ક્યાં આવી જશે ઘરે આવી જશે સમજ પડી એનો મતલબ એટલે કે વ્યક્તિ પોતાના ઘરે પહોંચી જશે ત્યારે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો ચલો પથ લંબાઈ આગળ શું થાય જો અહીંથી ગયો 2.5 અને અહીંથી પાછો આવ્યો 2.5 એટલે 2.5 પ્લસ 2.5 સમય અહીંયા આગળથી અહીં જવાનો 30 મિનિટ અને ફરી પાછો આવવાનો 20 મિનિટ એટલે 30 વત્તા 20 કિલોમીટર પર જવાબ કરો બરાબર ચલો આવે છે જવાબ આટલો જોઈ લો છો પછી બરાબર એ જ રીતે સરેરાશ વેગ સરેરાશ વેગ બરાબર શું લખાય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સ્થાનાંતર જો એનું અંતિમ સ્થાન નથી પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન શું છે ઘર 0 પ્રારંભિક સ્થાન પર 0 એટલે સ્થાનાંતર તમારું શું થયું
जीरो बढ़ गया, समय गाड़ो 50, एनो जवाब आते 0 किलोमीटर पर। एनो मतलब ये तो कहीं अगर सरेराज झड़प नु मूल्य वधारे थे पण ई सरेराज वेग शुं थे, शून्य थे। समझ्या? जोई लो तो जी के लागे तो मने तमे पूछी सको छो, बोलो। 50 मिनिट है ना, मिनिट ने कन्वर्ट करे नहीं आपने, 50 मिनिट भाग्या समय लगवानो 60 लगवानो, એટલે અહીંયા આગળ ઉપર 60 જતી રહેશે, 60 એટલે 1 મિનિટ થશે એટલે 100 કિલોમીટર પર આવર આવશે। મિનિટ હતી ને એને ભાગ્યા 60 કરશો કલાકમાં ફેરવાના ને, દેખાયું નહીં લાગતું તમને, જુઓ આ જુઓ હવે દેખાયું કમ્પ્લીટ। ચલો સરેરાશ વેગ કેમ સી શૂન્ય આવ્યો, કેમ શૂન્ય આવે છે બોલો? વ્યક્તિ જે જગ્યાથી સ્ટાર્ટ કરે છે જગ્યાએ પાછો આવ્યો, તો સ્થાનાંતર શું થયું? હા તો આપણે એવું કહી શકીએ કે જયારે આપણે ઘરે પાછા આવીએ, સ્કૂલે ગયા હોય, માર્કેટ ગયા હોય અને આપણે ઘરે પાછા આવીએ, તો એ સંજોગોની અંદર તમે કહી શકો કે તમારો વેગ એ શૂન્ય છે, પણ સરેરાશ ઝડપ શૂન્ય નથી, બરોબર? ચલો દેખાયું આ બધું, ચલો આગળ આવે અહીં લખવું પડશે આપણે। સ્થાનાંતર શૂન્ય કેવી રીતે થાય છે બતાવી દઉં આપણે કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, 0 - 0 એટલે 0 મીટર માટે સરેરાશ વેગ શૂન્ય છે, સરેરાશ ઝડપ શૂન્ય નથી, આ સૌથી અગત્યની વસ્તુ થઈ। એટલે તમે સરેરાશ વેગ ને તમે શૂન્ય કહી શકો, પણ સરેરાશ ઝડપ ને તમે શૂન્ય કહી શકો નહીં કોઈ પણ સંજોગોમાં। એટલે ઝડપ એટલે શું છે? પથ લંબાઈ, અને પથ લંબાઈ સુધી શૂન્ય થાય નહીં। ચલો દિયા બોલો, હેલો, હવે તમને સમયગાળો કેટલો આપે જુઓ, હવે સમયગાળો આપણને આપેલો છે 0 થી 40 મિનિટ, બરાબર? ચલો 0 થી 40 મિનિટ નો શું થાય, 0 થી 40 મિનિટ આવે, બરાબર? હવે પહેલું જ લોજિક વાપરો કે 0 થી 30 મિનિટ માં વ્યક્તિ ક્યાં જાય છે, ક્યાં પહોંચે છે? બોલો 0 થી 30 મિનિટ માં વ્યક્તિ ક્યાં પહોંચે? અહીંથી અહીં પહોંચતા કેટલો સમય લાગે? બોલો 0, હા તો અહીં તમે લખશો અહીં 0 થી 30 મિનિટ માં વ્યક્તિ માર્કેટ પહોંચે, દેટ મીન્સ કે વ્યક્તિ 2.5 કિલોમીટર અંતર કાપે છે, બરાબર? એનો મતલબ એવો થયો બાકીની 10 મિનિટ માં, બાકીની 10 મિનિટ માં વ્યક્તિનું, વ્યક્તિએ કાપેલું અંતર, કાપેલ અંતર, હવે જોજો આ વ્યક્તિ અહીં પહોંચી ગયો,
હવે 10 મિનિટમાં અંતર કાપવા જશે એટલે બહુ બહુથી આટલે કંઈક આવી જશે. આ 10 મિનિટનું કદાચ આપણે એવું કહી શકીએ કે આ 10 મિનિટમાં આટલે કંઈક આવે છે, બરાબર. એ આપણે જોઈ લઈએ કેટલું કાપે છે. તો અંતર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, સમયગાળો. ચલો ઝડપ આપણને કેટલી આપે છે, રિટર્ન થવાની, પાછા ફરવાની ઝડપ કેટલી છે, અંતર, બરાબર. તો અહીંયા તમારે લખવું પડશે કે વ્યક્તિ 10 મિનિટમાં, બાકી 10 મિનિટમાં વ્યક્તિ જ્યારે માર્કેટથી પરત ફરે, માર્કેટથી પરત આવે ત્યારે તેની ઝડપ 7.5 કિલોમીટર પર અવર હોવાથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમયગાળો. ચલો ઝડપ કેટલી છે, 7.5 ગુણ્યા આ કિલોમીટર પર અવર છે, આ 10 મિનિટ છે એટલે કન્વર્ટ કરીએ આપણે શાની અંદર, એને મિનિટમાં, મિનિટનું કલાકમાં, 60 વડે ભાગી નાખીએ એટલે કલાક થાય, કલાક અહીંથી ઉડી જશે 10, એટલે આવશે 7.5 ભાગ્યા 6, એટલે આઈ થિંક આવશે તમારો 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1.25, 7.5 ભાગ્યા 6, 1.25 કિલોમીટર. ચલો હવે આના પછી આપણે શું કહી શકીએ કે તેથી વ્યક્તિની પથ લંબાઈ, પથ લંબાઈ એટલે કુલ અંતર, હો કુલ અંતર એ પણ તમે બરાબર શું લખો, 2.5 એક જવાનું, પછી છેલ્લી 10 મિનિટમાં જે આવ્યો એ કેટલા કિલોમીટર થયું, 1.5, 1.25, ક્લિયર. તો ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે આવશે 3.75 કિલોમીટર. આ વ્યક્તિનું પથ લંબાઈ થઈ ગઈ, બરાબર. તેથી માટે સરેરાશ ઝડપ બરાબર શું લખાશે, સરેરાશ ઝડપનું સૂત્ર બોલો, પેન બદલી દઉં, સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે, ભાગ્યા સમયગાળો. ચલો પથ લંબાઈ કેટલી થઈ, 3.75 કિલોમીટર, સમયગાળો કેટલો લીધો એને, અહીંયા કે ત્યાં જવા માટે 30 વત્તા 10 મિનિટ, આના બરાબર લખશો 3.75 ડિવાઇડેડ 40 ભાગ્યા 60, આ કલાકમાં ફેરવવાના, એટલે અહીંયા તમારી જોડે આવશે 60 ભાગ્યા 40 ગુણ્યા, ક્લિયર. અહીં 3 અહીં 2, ચલો તો અહીંયા આગળ 3.75 ગુણ્યા 3 ભાગ્યા 5.625, 5.625 કિલોમીટર પર આની થઈ ગઈ સરેરાશ ઝડપ. ઓકે હવે આપણે શોધવી છે શું, એની સરેરાશ વેગ શોધવો. આ સમજ પડી ગઈ છે ને, તો સરેરાશ વેગ આપણને શું મળશે, સરેરાશ વેગ બરાબર તથા સ્થાનાંતર બરાબર, સ્થાનાંતર બરાબર શું લખાય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે શું કહેવાય, જો અહીંથી આગળ એ કેટલા કિલોમીટર પર આવે છે, 1.25, એટલે એનાથી અડધું અંતર આવ્યું, 1.25 આ બાજુ અને 1.25 આ બાજુ, ક્લિયર, કિલોમીટર, કેટલા કિલોમીટર. હવે અહીંયા કથી આપણે 0 ગણીએ તો 0, 1, 2, 3, 4, 5, 8, 9, 10 અહીંયા તમારું અડધું અંતર થાય છે, એટલે અંતિમ સ્થાન અહીંયા લખવા જશે, એટલે 1.25 કિલોમીટર અહીંયા બતાવે છે આપણને, એટલે અંતિમ સ્થાન આ થયું, આ સ્ટાર્ટિંગ તમારું 0 થયું, એટલે અહીંયા તમે લખશો અંતિમ સ્થાન, તો અંતિમ સ્થાન તમારું આવ્યું 1.25 માઇનસ 0, એટલે જવાબ આવ્યો 1.25 કિલોમીટર. આમાં ના સમજ પડે તો મને પૂછી લો. હલો હલો સમજ પડી, ઓકે ચલો.
देयरफॉर सरेराश वेग बराबर स्थानांतर भाग्या समय गाळ चलो स्थानांतर आयो 1.25 भाग्या समय गाळ कितनी मिनिट है 40 मिनिट એટલે 40 भाग्या કેટલા લખશો 40 भाग्या તમે 60 લખશો ને 60 चलो 60 भाग्या 40 गुणिया 1.25 नहीं रहे से 3 by 2 ले 1.25 गुणिया 3 divided 2 इसले 1.25 गुणिया 3 भाग्या 2 ले 1.87 किलोमीटर पर आवर तो 1.90 जवाब आते जो ही चलो इसका जवाब आ रहा है बोलो समझ पड़िया हेलो हेलो कंफ्यूजन नहीं ना कहीं पर पूछो है तो पूछ लो आप बताइए आकृति दूरी में तुमने स्पष्ट रीते समझा बार रीते जाए थे मार्केट पर की रीते थाई थे સ્થાનાંતર કેવી રીતે લેવાય અને પથ લંબાઈ કેવી રીતે લેવાય એટલે ઝડપ અને વેગ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં શું ફરક છે તો એકા તમે કહી શકો કે જ્યારે આપણે ઘરે પાછા આવીએ તો એનો સરેરાશ વેગ શું થાય શૂન્ય થાય પણ કદી પણ ઘરે પાછા આવીએ તો આપણે એવું ના કહી શકીએ કે આપણી સરેરાશ ઝડપ શૂન્ય છે બરાબર તો આ બે રાશિનો મિનિંગ આવો હતો આપણે થાકેલા પાકેલા ગમે એટલા તો આપણો વેગ શૂન્ય કહેવાય પણ આપણી ઝડપ શૂન્ય કહેવાય નહીં ઓકે સમજ પડી હા કે ના चलो अबे ना पच्ची नो डाक लो મારે કદાચ 26 તારીખે બહાર જવાનું છે એટલે કદાચ રજા રહેશે દિવસે હો એટલે ધ્યાન રાખજો પાછા ચલો સ્વાધ્યાય પ્રશ્ન 13 અને 14 માં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના તફાવત વચ્ચેનો કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યા બરાબર હવે દરેકને ખબર પડી ગઈ હશે કે સરેરાશ ઝડપ શું છે અને સરેરાશ વેગ શું છે ક્લિયર છે ને હવે ચલો તો તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી તત્કાલીન ઝડપ हमेशा तत्कालीन वेग ना मूल्य जेटली जो होय छे सा माटे हवे याद करी लो तमारो पहेलो लेक्चर अने जेने बीजो लेक्चर जोया छे एमां मे मानव ने कंसीडर कर्यो तो याद करी लो अने ने समय गाळो मे आप्यो तो पहेला एक कलाक आप्यो तो बराबर पछी 30 मिनिट 10 मिनिट आम करता करता आपणे गया था छेल्ले केटला गेला 10^-15 सेकंड सुधी गेला क्लियर याद छे ने आपणी संभावना वधारे नी संभावना ओछी आवुं करायुं तुं मे અને એના પરથી હું સાબિત કરી દઉં કે આ જે સમયગાળો છે એ ટેન્સ ટુ ઝીરો થાય બરાબર જ્યારે સમયગાળો તમારો ઝીરો તરફ જતો હોય એ વખતેના વેગના મૂલ્યને વેગ અથવા તો એને કહેવાય તત્કાલીન તત્કાલીન અથવા તો તાક્ષણિક બરાબર આમ તો તત્કાલીન શબ્દ વધારે પ્રચલિત છે પણ તમારે જો કદાચ એને કીધું હોય તે પ્રમાણે આપણે લઈએ બરાબર તાક્ષણિક તાક્ષણિક વેગ लिमिट आपेलू होय तो मैं लखू dx / dt बराबर मैं वेग लीधो तो याद कर અને એ જે વેગ છે બીજું કશું નહીં પણ શું કહેવાય તત્કાલીન અથવા તો તાક્ષણિક અથવા તો એને સામાન્ય રીતે વેગ કહીએ છીએ આ સમજ છે બધાને આ બધું મેં કરાવ્યું યાદ કરી લો છે યાદ આવું ઓકે આનો મતલબ એ તો દૂર રાખી કારણ કે પાછું ભેગું થઈ જશે જે નવા આવ્યા છે ને એને એવું કરે તો બધું
વિભૂત છે તો તકલીફ પડી જાય પાછી લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 બરાબર હવે જો માનવને હું જેમ જેમ સમયગાળો ઓછો આપું બરાબર દાખલા તરીકે માનવને જે કઈ કોઈ વ્યક્તિ છે એના સમયગાળો આપણે ઓછો આપીએ તો શરૂઆતમાં તો એની બેઝિસ પરથી ઉભો થઈને જતો હતો પણ જયારે હું આટલો સમયગાળો આપીશ તો એને ઉભો થઈને બેસવાનો કોઈ સવાલ જ નહીં ઉભો થઈને મળવાનો કોઈ સવાલ નહીં આવે એની દિશા બદલી શકશે નહીં અને દિશા ના બદલી શકાય એવા સંજોગની આ સંજોગ જયારે હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ અથવા તો કોણ આ સ્થિતિમાં પદાર્થ કે કોણ પણ પોતાની દિશા બદલતો નથી દેટ મીન્સ સુરેખ પથ પર જ ગતિ કરે માટે શું કહી શકાય સ્થાનાંતર નું માન બરાબર પથ લંબાઈ થાય સ્થાનાંતર બરાબર મેં પથ લંબાઈ લખ્યું હતું એટલે એનું મીન્સ કે માન બંનેના મૂલ્ય એક સરખા થાય હલો પેલો જે તમે આગળનો દાખલો કરો ને એમાં તમે જો 0 થી 30 સેકન્ડનો માટે 0 થી 30 મિનિટ માટે 0 થી 30 મિનિટમાં શું થયું વ્યક્તિ એક જ દિશામાં ગયો એને દિશા ના બદલી આ તરફ નથી આવ્યો હા 31 મિનિટે પાછો ફરે પણ 30 મિનિટે ત્યાં ઊભો છે દેટ મીન્સ કે એક જ દિશામાં એ સંજોગોની અંદર એની દિશા બદલતી નથી માટે એ વખતે સ્થાનાંતરનું માન બરાબર પથ લંબાઈ થાય અને એવા સંજોગોની અંદર તમને યાદ હોય તો હમણાં દાખલો પણ આવે સરેરાશ વેગ નું મૂલ્ય બરાબર શું થતું સરેરાશ ઝડપ ક્લિયર આ સવાલ ની અંદર શું આપણને પૂછી રહ્યા જો કે આવા તફાવત પરથી વિચાર કરવો આવશ્યક નથી એટલે તાત્કાલિક ઝડપ હંમેશા તાત્કાલિક વેગના માન જેટલી હોય છે શા માટે તમે તમને આ સમજાયું કે આ સંજોગોની અંદર શું એની દિશા બદલી શકતો નથી દિશા બદલે નહીં એટલે એનું સ્થાનાંતરનું માન બરાબર શું થયું પથ લંબાઈ માટે આપણે કહી શકીએ કે એની સરેરાશ વેગનું માન બરાબર સરેરાશ વેગનું મૂલ્ય થાય બોલો કોઈ તકલીફ હોય તો મને કહો હલો વિડિયો ફરી વાર જુઓ તો તમે જોઈ લો જો એ માનવ કરો કે ઉદાહરણ આપી દઉં એ વખતે એને બહુ ઓછો સમયગાળો આપ્યો એટલા સમયગાળાની અંદર એ કદી પણ દિશા ના બદલી શકે દિશા ના બદલાય એટલે સુરેખ પથ કહેવાય સુરેખ પથ કહેવાય એટલે સ્થાનાંતરનું માન બરાબર પથ લંબાઈ સ્થાનાંતરનું માન ને પથ લંબાઈ બંને સરખા થાય તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને સરખા ઓકે તો ચલો આજે આટલું રાખીએ છે કાલે મળીએ કાલે એટલે સોમવારે બરાબર ચલો ઓકે બાય કોણ ગેરહાજર તો બે ગેરહાજર બરાબર ચલો